મિત્ર મારું નામ રિકિનભાઈ પ્રજાપતિ લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણ આપણે 11 કોમર્સ ની અંદર આંકડા શાસ્ત્ર ની અંદર ચોથું પ્રકરણ શીખી રહ્યા છે જેનું નામ છે પ્રસારમાન પ્રસારમાન ની અંદર એક કન્સેપ્ટ શીખી ગયા વિસ્તાર બીજો કન્સેપ્ટ શીખી રહ્યા છે ચતુર્થક વિચલન એમ આપણે માહિતી હરોળમાં આપી હોત કેવી રીતના શોધાય એ શીખી ગયા બીજું કોષ્ટકમાં એક આંકડાની માહિતી આપી હોય તો કેવી રીતના શોધાય એ શીખી ગયા આજે વર્ગ આપેલા હોય તો કેવી રીતના શોધાય એ જોઈએ છે તો ઉદાહરણ 7 છે પ્રસારનું યોગ્ય માપ શોધ પ્રસારના ટોટલ 4 માપ છે શીખવાડું અહીંયા તમને જો આપી છે આવક આપી છે 1000 રૂપિયા 50 થી ઓછી 50 થી ઓછી એટલે કેટલી ઓછી કશું કર્યું નથી અને છે ભાઈ 50 થી 70 70 થી 90 90 થી 110 આ વર્ગ આપી દીધા અને પછી છે એટલે 150 થી વધુ હવે આપણને માહિતી આપી છે પ્રસારના કુલ 4 માપ પહેલું માપ વિસ્તાર બીજું ચતુર્થક વિચલન જે આપણે શીખી રહ્યા છે ત્રીજું સરેરાશ વિચલન અને ચોથું આવશે પ્રમાણિત વિચલન અહીંયા આપણે કયું ચારમાંથી કયું માપ શોધવાનું કહ્યું નથી પરંતુ યાદ રાખવાનું આ ખુલ્લા છેડા વાળું આવૃત્તિ વિતરણ થઈ શકાય કે જેના છેડા ખુલ્લા છે શરૂઆતમાં જોશે 50 થી ઓછું એટલે એ છેડો ખુલ્લો કેટલો છે એ નથી કર્યું છેક છેલ્લે જો 150 થી વધુ તો જ્યારે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે ચતુર્થક વિચલનની રીત આવે એમસીક્યુમાં પણ પૂછી શકે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણમાં કયું પ્રસારનું કયું માપ શોધવામાં આવે છે અથવા કયું માપ યોગ્ય છે તો ચતુર્થક વિચલન એટલે અહીંયા ચતુર્થક વિચલનની માહિતી આવશે એમાં બે પ્રકારનો હોય છે કે નિવારક હોય શકે અનિવારક હોય શકે અહીંયા જો તો નિવારક માહિતી છે કેમ ખબર નિવારક તો અહીંયા ઉધ્વ સીમા અને અધ સીમા બંને સરખા છે 70 70 90 90 સરખું છે એટલા માટે હવે આપણે શોધવાનું છે ચતુર્થક વિચલન સૂત્ર 1 નું એક જ Q3 Q1 ભાગ્યા 2 એનો કે બે વસ્તુની જરૂર પડે Q1 અને Q3 Q1 અને Q3 શોધવા હોય એક તો CF શોધવો પડે સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ જો તમે વર્ગ આડાવડી આપ્યા હોય તો પહેલા પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દેવા અહીં ચડતા ક્રમ જ છે પરીક્ષા નવું ટેબલ તમને આડું આપ્યું હશે પહેલા પહેલા ઊભો કરી દેવાનું આ રીતના વર્ગ આ પછી બીજો ખાનો જે વ્યક્તિઓ છે એને આપણે કહી દઈશું F અહીંયા નીચે લખીશું કુલ આ F નો સરવાળો કરો એટલે આપણને મળે M અને સાડો કરો 1000 આ વ્યક્તિઓ એફ થઈ ગયું એને આધારે સંચયી આવૃત્તિ સંચય આવૃત્તિ એટલે સંકેત કહેવાય તો સીએફ આપણે અગાઉ શીખી ગયા સીએફ કેટલા શોધાય 54 છે એફ ને આધારે શોધાય 54 વત્તા 100 154 154 વત્તા 140 294 294 પ્લસ 300 594 594 પ્લસ 230 824 824 પ્લસ 125 949 949 પ્લસ 51 1000 જેટલો એન હોય CF માં જે છેલ્લે એટલું આવવું જોઈએ આના સ્થળાંતર જરૂર છે નહીં હવે આપણે પહેલું શોધીએ Q1 વર્ગ આપણને આપેલા છે એટલે Q1 ડબલ સ્ટેપમાં શોધાશે તો પહેલું Q1 શોધીએ તો Q1 બરાબર પહેલું સ્ટેપ 1n/4 માં અવલોકનની કિંમત એક આપણે જો વર્ગ છે એટલે n+1 આવે નહીં હરોળમાં હોય કોષ્ટકમાં એક આંકડા માહિતી હોય ત્યારે +1 આવશે અહીં વર્ગ છે એટલે સીધું n/4 +1 નહીં આવે કિંમત મૂકીએ તો 1 ના લખો તો પણ ચાલે 1 છે એટલા માટે n છે આપણી પાસે 1000
भाग्याचा मा अवलोकनमी किंमत 1000 भाग्या 4 250 1 वडे गुणले लेले जावन 250 मा अवलोकनमी किंमत हम ये 250 आपण सीएफ मा जोवा तो 250 नथी 250 પછીનો છે 294 જોવાનો સીએફ માં પણ લેવાનો વર્ગ 294 છે એનો વર્ગ છે 70 થી 90 માટે તેનો વર્ગ 70 થી 90 આવશે હશે હવે 70 થી 90 જો લેવા 70 70 90 90 નિવારક માહિતી છે એટલે આગળનાથી 0.5 બાદ પાછળ જવાબ પાછળ કશું કરવાનું નહીં જો અલગ અલગ થાય તો આગળની સંખ્યાથી 0.5 માં બાદ કરવાનું પાછળની સંખ્યામાં 0.5 પ્લસ કરવાનું પણ અહીંયા નિવારક છે એટલે કે બંને સરખું છે એટલે કશું કરવાની જરૂર નથી એનું એ આવશે ચલો Q1 મળી ગયા હવે એને આધારે આપણે આ એક સ્ટેપ પૂરો થયો બીજો સ્ટેપ ફરી Q1 બરાબર મોટું સૂત્ર આપણું L વાળું L પ્લસ 1 N બાય 4 માઈનસ CF भाग्या F गुणा C સાત્ર આપણે કોને શું કહેવાય ખાસ જોજો L એટલે આ જે આ વર્ગ છે આગળની જે સંખ્યા છે 70 એને આપણે કહીશું L પ્લસ 1N / 4 આપણે સાત્ર આપ્યું 1N / 4 તેનો જવાબ આવે 250 ઓછા CF CF એટલે CF ના ખાનામ જોવાનું જે વર્ગ આપણે ધાર્યો હોય 294 વાળો વર્ગ ધાર્યો છે તો એની ઉપરનું લેવાનું એટલે 100 એની ઉપર 204 એ નથી લેવાનું એની ઉપર CF ના ખાના 154 ભાગ્યા F તો જે વર્ગ આપણે લીધો છે એ લાઈનમાં F ના ખાનામાં જે સંખ્યા છે એ હોય 140 અને ગુણ્યા C C એટલે આ સંખ્યાથી આ સંખ્યા બાદ કરવાની મોટી જે નાની 90 ઓછા 70 90 ઓછા 70 એટલે 20 સાદો બાપે 70 પ્લસ 250 ઓછા 154 તો 96 ભાગ્યા 140 ગુણ્યા 20 70 પ્લસ 96 ગુણ્યા 20 કરવાનું 1920 भाग्या 140 70 प्लस 1920 भाग्या 140 करवानो 13.71 પાછળ 43 એટલે નાના છે એટલે એવા નેવા આવશે સરવાળો કરો તો 83.71 આ મળી કે આપણે Q1 આ 83.71 Q1 સાબ લખાશે કે આવક જોવાની 1000 રૂપિયા છે એટલે લખાશે 1000 રૂપિયા Q1 મળી ગયું જેવું Q1 મળ્યો એ પદ્ધતિથી જ આપણે શોધીશું Q3 તો એ શોધીએ તો Q3 પણ સેમ આનું આ જે 1 છે તે આપણે 3 લખીશું 3 N/4 માં અવલોકનની કિંમત સાદર બાપો તો 3 n એટલે 1000 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત 3 1000 ભાગ્યા 4 એટલે 250 માં અવલોકનની કિંમત 250 ગુણ્યા 3 750 માં અવલોકનની કિંમત और 750 CF में जोवान CF ना खाना 750 नथी तो 750 પછી કઈ સંખ્યા 824 750 પછીની 824 તો 824 આવે જોવાનો CF માં પણ ધારવાનો વર્ગ કયો આ વર્ગ વર્ગ લેવા 110 થી 130 માટે તેનો વર્ગ 110 થી 130 થશે આજ સૂત્ર લખવાનું 1 ની જગ્યાએ ખાલી 3 લખવાનું છે એક મોડે કશું બીજો આવી જશે Q3 1 છે એટલે 3 બરાબર
m plus I one છે and you get 3 n by 4 minus cf ભાગ્ય f ગુણ્ય c સાદુ બાબો બરાબર l એટલે જે વર્ગ હોય અને આગળની જે સંખ્યા હોય l એટલે 110 plus 3n by 4 ये तम सो जा 3n by 4 तो जा बार चले 750 अबे cf तो cf ना खाना मची मरे g वर्ग ले तो अबे 750 पच्ची ना 824 निकलो एनो ऊपर नो ले वान 824 ऊपर से 544 भाग्य f f को ने केवल तो g वर्ग धार अबे r वर्ग धार हो जाए ઈ લાઈન માં એફ ના ખાના માં જે હોય કે આ એફ ના ખાના છે તમારે 230 તો એ વાળા સીએફ ઉપર નું લેવાય જ્યારે એફ માં એ ની સંખ્યા ઉપર ના લેવાય એફ માં એ ની લાઈન વાળું આવે 230 ગુણ્યા સી સી માટે તમારે આ જે વર્ગ ધાર્યો એમાં જે મોટી સંખ્યા માં જે નાની સંખ્યા બાદ કર દેવાય 110 થી 130 આયા 130 ઓછા 110 એટલે 20 સારું બાપોદ 110 પ્લસ 750 ઓછા 594 110 લેવાને હવે દેવાના આને નાનામાં નાનું બનાવતું જો 750 ઓછા 594 કસલ 156 ભાગ્યા 230 ગુણ્યા 20 સારું બાપોદ 110 પ્લસ 156 ગુણ્યા 20 કરવાનો તો 3120 ભાગ્યા 230 110 પ્લસ 3120 ભાગ્યા 230 કરવાનો 13.56 બાઉલો આવું છે હવે આ બંનેનો સરવાળો કરો તો તમારો જવાબ મળશે 123.56 બાઉલો આવો આપણે મળ્યું છે તો આપણે 123.56 લઈને 150 અને 123.57 લઈને 150 123.52 છે એટલે મને લે 57 હવે આ q1 મળી ગયા q3 મળી ગયા હવે જમ શોધી શકો ચતુર્થ વિચલન તો આપણે શોધીએ ચતુર્થ વિચલન પહેલા ક્લિયર થોડું થાય એટલે આપણે રહેવા દઈએ છીએ આરના q1 ને q3 શોધાશે ફરી મળી જાય પછી આપણે શોધવાનું છે ચતુર્થ વિચલન અને ચતુર્થ વિચલનાંક પહેલું શોધે એને જ લખ્યો છે ચતુર્થ વિચલન એનો સંકેત એટલે QD એનો સૂત્ર થશે Q3 માઈનસ Q1 ભાગ્યા 2 સાદો બાપો તો Q3 આપણે શોધ્યા 123.57 ઓછા Q1 આપણે મળ્યા 83.71 ભાગ્યા 2 સાદો તમે આખો બાદબાકી કરશો એટલે તમારે આવશે તમારા 39.86 ભાગ્યા 2 જવાબ આવશે 19.925 પોઈન્ટ પછી બે આયા જો 92 છે એન પછી 5 છે એટલે એક ઉમેર દેવા 92 + 1 3 એટલે 19.93 આ મળી ગયા QD આની પાછળ પણ 1000 રૂપિયા લખવા Q3 પાછળ પણ 1000 રૂપિયા ક્યુડી પાછળ પણ 1000 રૂપિયા ચતુર્થ વિચલન મળ્યું હવે બીજું શોધવાનું ચતુર્થ વિચલનાંક ચતુર્થ વિચલનાંક તેનું સૂત્ર અંશમાં તો અનુવાદ Q3 એનો કોઈ સંકેત નથી Q3 માઇનસ Q1 નીચે અનુવાદ લખવાનો પણ માઇનસ ની જગ્યાએ પ્લસ આવી જશે Q3 પ્લસ Q1 સાદું બાપો તો Q3 આપણને મળ્યા 123.57
ઓછા q1 મળ્યા 83.71 ભાગ્યા 123.57 પ્લસ 83.71 ઉપર માઈનસ તો તમે કરેલો છે એટલે જવાબ આવશે 19.39.86 નીચે પ્લસ કરવાનો 123.57 પ્લસ 83.71 આ બંનેનો સરવાળો કરવાનો જવાબ આવશે 207.28 અને ભાગાકાર કરો જવાબ આવશે 0.1923 પોઈન્ટ પછી બે આકડા 19 છે અને 19 પછી જોવાનું 23 છે એટલે કે 50 કરતા નાના છે નાના હોય તો 19 માં એક ઉમેરવાનું નહીં એટલે એને જવાબ 0.19 આ સાપેક્ષ માપ કહેવાય એટલે એની પાસે હજાર રૂપિયા કશું લખાય નહીં કારણ કે એકમથી એ મુક્ત છે આ નિરપેક્ષ માપ કહેવાય એની અંદર લખી શકાય અહીં આપણો દાખલો પૂર્ણ થયો